ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં ગત મધરાત્રિના સમયે આધેડને મોઢે ડૂચા મારી હાથપગ બાંધી છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંગી કરપીણ હત્યા કરી શખ્સ મકાનમાંથી રોકડ અને સોનાના દાગીના મળી લાખોની લૂંટ ચલાવી ફરાર બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ ધજાગરાવાડી શેરીમાં રહેતા દિલીપભાઈ વિરજીભાઈ પટેલ ઉંમર વર્ષ 65 ગત રાત્રિના અરસા દરમિયાન પોતાના ઘરે એકલા હતા. તે વેળાએ મધરાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખ્સે તેઓના મકાનમાં પ્રવેશ કરી દિલીપભાઈને મોઢે ડૂચા દઈ તેઓના હાથ પગ બાંધી છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી મકાનના પ્રથમ રૂમના કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 1.10 લાખ તેમજ સોનાના દાગીના, ચેઇન, બે વીટી સહિતના દર દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયો હતો. વહેલી સવારે રક્તરંજિત ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. બનાવના પગલે સિટી DYSP ગંગા જડિયા, પોલીસ સ્ટેશનના PI સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી PM અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉપરોક્ત બનાવને અનુસંધાને મૃતકના ભત્રીજા ભાવેશભાઈ જયચંદ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 37 રહે ફ્લેટ નંબર 406 સુભાષસૌ વિદ્યાનગરે ગંગા જડિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 302, 397, 460 અને 135 મુજબનો ગુનો દાખલ કર્યો હતો. મૃતક દિલીપભાઈ પટેલ ભાવનગરની ખાનગી પેઢીમાં નોકરી કરતા હોવાનું અને તેઓના પત્ની સહિતના પરિવાર સુરત રહેતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.